नमस्कार मित्रों, हूँ छू जिग्नेश रूपपरा। आज आप चैप्टर 3 द्विचल सुरेख समीकरण युग्मना पहला भाग की बात करशू, जेनी अंदर आप आज थीरी समझवाना छे कि द्विचल सुरेख समीकरण एटले शू, द्विचल सुरेख समीकरण उकेल कोने कहेवाशे, अने साथे साथे द्विचल सुरेख समीकरण युग्म अने एनो उकेल अने ए माटेनी रीतो, आ बाबतनी आप आज चर्चा करशू। चलो पहला शुरुआत करशू कि भाई द्विचल सुरेख समीकरण एटले शू। हवे सामे तमारी पहला व्याख्या छे कि जे समीकरण ने एक्स प्लस बीवाय प्लस सी बराबर जीरो स्वरूप में दर्शाई शकाय ते समीकरण ने द्विचल सुरेख समीकरण कहे छे, बराबर। पण आमां मानी लो के हजू आपणी पासे अर्थ क्लियर नथी थतो, तो जरा एक बाबत समझी लईए कि हूँ एक सामे समीकरण लउं छूं, टू एक्स प्लस त्रण वाय बराबर छे मारी पासे सात। હવે મિત્રો, આપણે કોઈપણ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં જોવું હશે તો પહેલી બાબત એ, એક તો એના નામ પ્રમાણે જેના ગુણ છે કે દ્વિચલ એટલે ચલ બે હોવા જોઈએ, જેમ કે એક્સ અને વાય અહીંયા છે, સાથે સુરેખ સમીકરણ કીધું છે। સુરેખ એટલે આ સમીકરણનો જ્યારે આપણે આલેખ દોરશું એટલે એક રેખા મળશે, શું મળશે આપણે, એક રેખા। અને આપણે જાણીએ છીએ આપણે બહુપદી સમજ્યા ત્યારે કે સુરેખ બહુપદી હશે તો એનો આલેખ હંમેશા આપણે એક રેખા મળતી હતી। અહીંયા પણ મિત્રો એ ટાઈપની જ કન્ડિશન છે, કારણ કે અહીંયા બે ચલ ઉપર ઘાત એક એક છે, એટલા માટે આ સમીકરણ સુરેખ થશે, એટલે કે એનો આલેખ જે છે એ આપણે એક રેખા મળશે। તો કોઈ પણ સમીકરણની અંદર બે ચલ અને એનો આલેખ એક રેખા હશે ત્યારે આપણે એને દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકીએ। અને સાથે એ પણ ધ્યાન રાખશું કે દ્વિચલ સુરેખ સમીકરણની અંદર તમને વધુમાં વધુ બે ચલ એટલે કે આ ટાઈપના એક્સ અને વાય બે ચલ દેખાશે, સાથે દરેક ચલનો ઘાત એક એક, બે ચલ સાથે પણ નહીં હોય। દ્વિચલ સુરેખ સમીકરણમાં કોઈ દિવસ આવું નહીં બને કે જ્યાં બે ચલ આમ સાથે આવતા હોય, આવું બનશે નહીં। ચલ છે અલગ અલગ હશે, એક્સ અને વાય બેના જે અલગ અલગ જે પદ છે એની અંદર એક્સ અને વાય આપણે દેખાશે, સાથે એની ઉપર કોઈ દિવસ બે ઘાત ત્રણ ઘાત આવી કોઈ ઘાતો છે નહીં જોવા મળે, કારણ કે સુરેખ સમીકરણ છે એટલા માટે હંમેશા એની એક જ ઘાત રહેવાની છે, એટલે આ બાબતને આપણે કાળજી લેશું। સાથે કે આવું દ્વિચલ સુરેખ સમીકરણ જે છે, બરોબર છે, જેમ કે અત્યારે મેં એક સમીકરણ સામે લીધું હતું 2x + 3y = 7, હવે આ સમીકરણ હું આ રીતે પણ લખી શકું, પ્લસ 3y સામે લઈ જાઓ એટલે -3y, આ રીતે મારે રજૂ કરવું હશે તો પણ ચાલશે। બીજું આ જ સમીકરણને કદાચ હું આમ પણ જો લખું તો પણ ચાલે, 7 - 2x। સમીકરણ જુઓ મિત્રો, એકનું એક જ છે, ફક્ત હું પદ જ સામે ટ્રાન્સફર કરું છું, અને સાથે આ જ સમીકરણને મારે લખવું હશે તો હું આમ પણ લખી શકું, પ્લસ 7 આ બધું આવશે એટલે કેવો થઈ જશે માઇનસ, તો સામે વધશે અહીં 0। આ ચારે ચાર કન્ડિશન મિત્રો એક જ સમીકરણની છે, આ સમીકરણ અલગ અલગ નથી, એક જ છે। તો હવે આપણે વ્યાપક સ્વરૂપે મેથ્સની દુનિયાની અંદર એક સરખી જે પદ્ધતિ રહી એના માટે એને દર્શાવવાની કોઈ સિસ્ટમ સ્વીકારવી પડે, ને એ સિસ્ટમ એટલે કે એનું વ્યાપક સ્વરૂપ અહીંયા નીચે આપેલું છે। કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ હશે એનું વ્યાપક સ્વરૂપ આ પ્રમાણેનું છે, ax + by + c = 0, જેમાં એ બી સી એટલે કોઈક વાસ્તવિક સંખ્યાઓ છે, સાથે એ એટલે એક્સનો સહગુણક કહેવાશે, બી એટલે વાયનો સહગુણક કહેવાશે, અને સી જેમાં એક્સ કે વાય બેમાંથી એક પણ પદ નથી એટલે કે એક પણ ચલ નથી, એટલા માટે આ પદને આપણે અચળ પદ તરીકે ઓળખશું, અને બરાબરની સામે છે 0, બરાબર। સાથે આપણી પાસે એક શરત પણ આવી કે એ વર્ગ પ્લસ બી વર્ગ નોટ ઇક્વલ ટુ 0, તો આનો મતલબ શું, એનો મતલબ થશે એ અને બી એક સાથે 0 નથી, એક સાથે, હા બે પૈકી કોઈ એકને 0 આપણે રાખવો હોય તો રાખી શકીએ છીએ, પણ એક સાથે આપણે બેને 0 રાખી શકીએ નહીં। આવું શા માટે, તો કે આ જ સમીકરણમાં જો હું એ અને બી બોલે તો એક્સ અને વાયના સહગુણક જો 0 કરી દઉં તો એક્સ વાળું પદ નહીં રહે, જેની જગ્યાએ 0 જવાબ આવશે, હું કદાચ વાયના સહગુણકમાં 0 મૂકું તો ત્યાં પણ 0, બરાબરની સામે 7, હવે જો બેલેન્સ નથી થતું। સાથે બીજો પ્રોબ્લેમ અહીંયા એવો, એક્સ અને વાય બંને આમાંથી નીકળી ગયા, હવે નીકળી ગયા તો આ રીતના આપણે જોવા જઈએ તો આ દ્વિચલ સુરેખ સમીકરણ રહ્યું નહીં, એટલે આપણે આ શરત છે, હા બેમાંથી કોઈ એક 0 હોઈ શકે, હવે આપણે એમ કહેશું કે ભાઈ એક 0 હોય એવું કોઈ એક્ઝામ્પલ આપો જોઈએ ને, તો એ એક્ઝામ્પલ છે આ। માની લો કે એક સમીકરણ મારી પાસે છે 2x = 7, હવે મિત્રો આ એક ચલ નથી અત્યારે, કારણ કે ગમે ત્યારે તમને આવું સમીકરણ આપશે એટલે આગળ ચોખ્ખોટ પાડેલી હશે કે દ્વિચલ સુરેખ સમીકરણ 2x = 7 માટે કોઈ પણ ક્રિયા આપણે પૂછેલી હશે, તો અહીં ચોખવટ પાડેલી છે દ્વિચલ, દ્વિચલ એટલે આમાં ચલ આપણે બે જ સમજવાના છે કે બે ચલ છે આમાં, પણ આમાં
વાયનો સહગુણક, કારણ કે વાયનું પદ દેખાતું નથી એનો મતલબ એમ થઈ ગયો વાયનો સહગુણક ઝીરો હશે. જો હું વ્યાપક સ્વરૂપમાં લખું તો ટુ એક્સ એમ નમ, વાયનો સહગુણક ઝીરો એટલે પદ ઝીરો વાય થશે, પ્લસ સાત સામે જશે એટલે માઇનસ થશે. તો આ ટાઈપનું સમીકરણ આપણે અહીંયા આપેલું છે અને એટલા માટે જ અહીંયા વાયનો સહગુણક ઝીરો છે એટલા માટે જ અહીંયા વાય વાળું પદ આપણે દેખાતું નહોતું, બરોબર છે. તો હા, એક્સ અને વાય બેમાંથી કોઈ એક પદનો સહગુણક હું અહીંયા ઝીરો રાખી શકું છું, પણ બેના સાથે ઝીરો રાખવા હશે તો શક્ય નથી. તો એક વાત યાદ રાખશું, એક તો એક્સ અને વાય બંને અલગ અલગ પદમાં હોવા જોઈએ, આ રીતના સાથે ન હોવા જોઈએ, બેનો ઘાત એક એક જ હોવો જોઈએ. આવા સમીકરણને આપણે જનરલી દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે ઓળખશું. આ કોઈ હું વ્યાખ્યા નથી બોલતો, એની ઓળખાણ બોલું છું. કેમ ઓળખવું આ બાબત વાત કરી છે. સાથે એમાં એબીસી કોને કહેવાય આપણે નવમામાં શીખી ગયેલા છે. જેમ કે અત્યારે આપણે ઉપરનું જે ઉદાહરણ લીધું હતું એમાં વ્યાપક સ્વરૂપમાં સમીકરણ અહીંયા છે દર્શાવેલું. એ વ્યાપક સ્વરૂપ કોણ છે આપણે એ પણ હમણાં ચર્ચા કરી. તો આની અંદર એક્સનો સહગુણક એ કહેવાય, આ સમીકરણ માટે એ બરાબર બે છે. પછી વાયનો સહગુણક બી એટલે કે બી બરાબર ત્રણ થશે. એ જ રીતના અચળ પદને સી, અહીંયા માઇનસ સાત છે તો એ સી બરાબર એટલે કે અચળ પદ બરાબર થશે માઇનસ સાત. આ એબીસી પણ આપણે તારવવા હોય તો તારવી શકીએ છીએ. આ સમીકરણને પણ મેં વ્યાપક સ્વરૂપમાં બતાવેલું છે જેમાં એ બરાબર બે છે, બી બરાબર કેટલો થશે મિત્રો ઝીરો, જ્યારે સી બરાબર કેટલો આવશે માઇનસ સાત. તો આપણે એક દ્વિચલ સુરેખ સમીકરણની ઓળખાણ થોડીક યાદ રાખશું કોને કેવું એ, સાથે સાથે એનું વ્યાપક સ્વરૂપ કેવું છે એ. તો કે પહેલાં એક્સ વાળું પદ, પછી વાય વાળું, પછી અચળ અને બરાબરની સામે ઝીરો, આ એનું વ્યાપક સ્વરૂપ છે. જેમાં એક્સના સહગુણકને એ તરીકે ઓળખશું, વાયના સહગુણકને બી તરીકે, જ્યારે અચળ પદને કયા નામે ઓળખશું આપણે સી તરીકે ઓળખશું. આ સિમ્પલ વાત થઈ દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાશે એ. હવે આ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ એટલે શું, આ આપણે વિચારવાનું એટલે કે ચર્ચા કરવાની છે. હવે શરૂઆત કરશું અહીંયા કે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ એટલે શું. નવમામાં પણ આપણે સમજેલા છે, અત્યારે મેં એક સિમ્પલ એવી વ્યાખ્યા આપેલી છે અને એ વ્યાખ્યા તો મિત્રો કોઈ પણ સમીકરણના ઉકેલ માટે આ કન્ડિશનમાં એટલે કે આ પોઝિશનમાં જ આપવાની હોય કે એમાં આવેલા ચલની કિંમત માટે સમીકરણનું સમાધાન થાય. હવે સમાધાન એટલે હું અહીંયા કોઈ માથાકૂટ થઈ ગઈ છે નહીં. સમાધાનનો મતલબ એમ છે કે સમીકરણનું બેલેન્સ થાય, બંને સાઈડ બરાબરમાં આવે. બંને સાઈડ કેવી આવે? બરાબરમાં, બરોબર છે. જે અહીંયા ચલ બે છે એટલે અહીંયા આપણે એક્સ વાયની જોડ લેવી પડશે. ચલ એક્સ વાયની જે જોડ માટે સમીકરણનું સમાધાન એટલે કે અહીંયા એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર ઝીરોનું સમાધાન થતું હોય તો એક્સ વાયની જોડને આ સમીકરણનો ઉકેલ કહેવાશે. શું કહેવાશે? ઉકેલ. અને દ્વિચલ સુરેખ સમીકરણને આવા અનંત ઉકેલ છે. હવે અનંત શા માટે? કારણ કે આપણે કીધું હમણાં કે કોઈ પણ સમીકરણ હશે એનો આલેખ દોરશો એટલે એક રેખા મળશે, બરોબર છે. આલેખ પત્ર ઉપર જ્યારે આપણે જે તે સમયે આલેખ દોરવાનું થશે એટલે જે તે સમીકરણનો આલેખ એક રેખા મળશે. હવે રેખા ઉપરનું દરેકે દરેક બિંદુ આ સમીકરણનું સમાધાન કરશે. કરશે તો જોવો જોઈએ ને ભાઈ, રેખા ઉપર બિંદુ અનંત છે. અનંત છે એટલે માટે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ હશે એને અનંત ઉકેલો હોય. કેટલા હોય? અનંત. અને યાદ રાખજો, આપણે સમજીએ છીએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, પણ અત્યારે પહેલાં ચર્ચા કરીએ છીએ ફક્ત દ્વિચલ સુરેખ સમીકરણની, યુગ્મ હજુ આપણે લીધેલું છે નહીં. ચલો હવે આ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ જે આપણે અત્યારે એમને મૌખિક જે વાત કરી છે એકાદું એક્ઝામ્પલ લઈ લઈએ અને જોઈએ કે એનો અર્થ શું થશે. એટલે મતલબ કે કયા સમીકરણ, જે એક સમીકરણ લઉં છું એનો ઉકેલ કોણ કોણ કહેવાશે અને કોણ કોણ નહીં કહેવાય. હવે એક સમીકરણ ફોર એક્ઝામ્પલ લઉં છું અત્યારે, એક્સ પ્લસ ટુ વાય બરાબર દસ. હવે આ ક્રિયા તમે ઓલરેડી નવમામાં પણ કરેલા છો અને અત્યારે આપણે દસમામાં પણ એ જ બાબત સમજીએ છીએ કે હવે હું અલગ અલગ ક્રમયુક્ત જોડ લઈશ, એ આ સમીકરણનો ઉકેલ છે કે નહીં ચેક કરીશ. ચેક કરશું એટલે આઈડિયા ઓટોમેટિક આવી જશે કે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કોને કેવો ને કોને ન કેવો, બરોબર છે. અને આ તમે ચેક આ કન્ડિશનમાં કરી શકો અથવા તો નવમામાં જો તમે વાપરેલી હોય એ પદ્ધતિ, મતલબ કે આને હું વ્યાપક સ્વરૂપમાં ગોઠવી દઉં, પ્લસ દસ આ બાજુ આવે એટલે કેવો થઈ જાય માઇનસ, બરાબરની સામે કંઈ નહીં એટલે કેટલો થશે ઝીરો. હું આ રીતના વ્યાપક સ્વરૂપમાં ગોઠવીને પણ ચેક કરી શકું કે આપેલી જે હમણાં જોડ લેશો આપણે એ જોડ આનો ઉકેલ છે કે નહીં. ચલો હવે આવી જોડ આપણે આપણી રીતે અલગ અલગ ઘણી બધી પસંદ કરી શકીએ. હું મારી રીતે એક જોડ લઉં છું ઝીરો પાંચ, જેમાં પહેલો છે એક્સ ગણાય, બીજો છે એ વાય ગણાય. તો અહીંયા મેં એક્સ બરાબર ઝીરો અને વાય બરાબર પાંચ લીધેલો છે. હવે મારે જોવાનું છે કે આ ઝીરો પાંચ આ સમીકરણનો ઉકેલ છે કે નહીં. એના માટે હું પહેલાં આ સમીકરણની ડાબી સાઈડ લઈશ. ડાબી બાજુની અંદર જોવા જઈએ તો એક્સ માઇન એક્સ પ્લસ ટુ વાય માઇનસ દસ આટલું આપેલું છે. ચલો હવે મારે શું કરવાનું છે, એક્સ વાય જે મને ચેક કરવા માટે આપેલો હતો એ મારે અહીંયા સમીકરણમાં રાખવાનું છે. એક્સ બરાબર પહેલાં ઝીરો મૂકવાનો છે, વાય બરાબર કેટલો આપેલો છે અહીંયા પાંચ,
पांच बे केटलो थशे दस, दस माथी दस जाए फाइनल आंसर केटलो मळशे आपने जीरो। हवे आपणे डाबी साइडनी किंमत आपणे आ जे जोड हती ए मूकीने डाबी साइडनी किंमत शोधी तो किंमत केटली मळी जीरो। बराबर नी सामे जीरो ज आपेलो छे के नहीं पहेला जोवो जी ने तो के हा, तो समीकरणनुं समाधान थयुं ने डाबी अने जमणी बे साइड अहींया जीरो पांच माटे बराबर थई, बराबर थई एटले आ जीरो पांच आ समीकरणनो उकेल छे। चलो ईज रीतना हूँ चेक करू छू बे चार, पहला तो डाबी साइड एटले के एक्स अने वाई नी किंमत आपणे, अने तमे कदाच एक्स प्लस टू वाई बराबर दस मां मूको तो पण काई प्रॉब्लम नथी, एक्स अने वाई नी किंमत मूको ए साइड नो जवाब शोधो। जो दस आवशे कारण के बराबर नी सामे दस छे तो दस आवशे तो दस बराबर दस बोलो तो एनुं बेलेंस एटले के समाधान थयुं, समाधान थयुं तो उकेल छे, जो न थाय समाधान तो आपणे एने उकेल कही शकीए नहीं। चलो अत्यारे तो हुं व्यापक स्वरूपमां ज एने राखुं छुं, एक्स बराबर बे राखशुं, वाई बराबर केटलो राखशुं आपणे अहींया चार, बे चार आठ, आठ वत्ता बे एटले दस थशे, दस माथी दस काढो एटले जवाब मने केटलो मळशे अहींया जीरो। હવે જો જીને આપણે જેની અંદર કિંમત મૂકતા હતા એમાં બરાબરની સામેની સાઈડ જીરો છે, જીરો છે એટલે સમાધાન થયું, થયું એટલે બે ચાર ઈ આ સમીકરણનો ઉકેલ છે। ચલો આવું જ આપણે જરા ચેક કરી લઈએ એક બે ને, એક્સ પ્લસ ટુ વાય માઇનસ દસ, એમાં આપણે હવે કોને ચેક કરવાનો એક બે ને, તો એક્સ બરાબર એક વાય બરાબર રાખશું બે, બે બે ચાર, ચાર વત્તા એક એટલે પાંચ, પાંચ માંથી હું દસ માઇનસ કરી દઉં એટલે જવાબ આવશે માઇનસ પાંચ। અહીંયા જોવા જાય તો આપણે બરાબર ની સામે ઝીરો છે, અહીંયા આપણે ઝીરો ન મળ્યો, ઝીરો ન મળ્યો એટલે અહીંયા સમાધાન થયું નહીં, નહીં એટલે કે આ જોડ આ સમીકરણનો ઉકેલ નથી। હવે આ રીતના આપણે કોઈ પણ સમીકરણનો ઉકેલ છે એ ચેક કરી શકીએ કે આપેલી જોડ સમીકરણનો ઉકેલ છે કે નહીં। એના માટે આપણે એક્સ વાય ની કિંમત મૂકો, જે જવાબ આવે છે એ બરાબર ની સામેનો જે છે એ જ આવ્યો તો સમાધાન થયું ગણાય, તો ઉકેલમાં હા પાડો। જો આ રીતના જવાબ આપણે જે મળે છે બરાબરની સામે જે ઝીરો હતો તો ઝીરો ન મળ્યો તો આપણે પાડશું ના કે આ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ નથી। અને હા આપણે નવમામાં આવું કોઈ દ્વિચલ સુરેખ સમીકરણ તેનો ઉકેલ શોધતા પણ શીખી ગયેલા છે। હવે એક સિમ્પલ રીતે જરાક એ પદ્ધતિ જરા સામે રાખી દઉં છું સ્પીડથી થોડી, કે આપણે એક્સ પ્લસ ટુ વાય બરાબર દસ જે સમીકરણ હતું એનો જો મને ઉકેલ શોધવાનો કે, અને ઉકેલ એટલે આમાં મિત્રો અનંત ઉકેલો હોય છે, એટલે તમને ગમે એટલા ઘટકો માગી શકે, તમને એમ કે ભાઈ બે ઉકેલ શોધો, પાંચ શોધો, દસ શોધો, પંદર શોધો, વીસ શોધો, હવે તમારે કામ શું કરવાનું છે તો કે આમાંથી જ્યારે સિંગલ સમીકરણ હોય એને ઉકેલ શોધવાની વાત આવે એટલે બે પૈકી કોઈ એક ચલને સૂત્રનો કરતા બનાવશું, હાલની તકે આપણે એ સૂત્રનો કરતા એક્સને બનાવશું। ચાલો એક્સને સૂત્રનો કરતા બનાવો એટલે પ્લસ ટુ વાય સામે જાય એટલે કેવો થશે માઇનસ। ચલો હવે મારે શું કરવાનું, અંદર રહેલા ચલની કિંમત મારે મૂકવાની થશે એને અનુરૂપ એક્સ મને આ સમીકરણ દેશે। ચલો હવે હું આવી કિંમતો ઘણી બધી રાખી શકું, જેમ કે હું વાય બરાબર માની લો કે ઝીરો સિલેક્ટ કરું છું, અહીંયા હું વાય બરાબર ઝીરો વન ટુ થ્રી માઇનસ વન માઇનસ ટુ અથવા તો કોઈ અપૂર્ણાંક, કોઈ રૂટવાળી સંખ્યા એટલે કે અસમય સંખ્યા કે એવી કોઈ મારે રાખવી છે તો પણ હું રાખી શકું છું। ચલો વાય બરાબર જો ઝીરો મૂકું, વાય બરાબર કેટલા મૂકશું આપણે ઝીરો, તો હવે એક્સ બરાબર દસ માઇનસ ટુ વાય, વાય બરાબર અહીંયા ઝીરો રાખી દઉં, બે ગુણ્યા ઝીરો એટલે ઝીરો થઈ જશે અને સાથે છે દસ એટલે અહીંયા વધશે ભાઈ દસ, તો આ એક ઉકેલ થઈ ગયો કે ભાઈ કે એક્સ બરાબર દસ ત્યારે વાય બરાબર કેટલો હતો ઝીરો, એક્સની કિંમત પહેલી અને વાયની કિંમત બીજી મૂકવાની છે। આ જ રીતના જો હું વાય બરાબર માની લો એક લઉં તો એક્સ બરાબર દસ માઇનસ બે એક, હવે જ્યાં વાય હતો ત્યાં મેં એક મૂક્યો છે, બે એક આ બે, દસમાંથી બે જાય એટલે વધશે આઠ, તો બીજો ઉકેલ એનો થઈ ગયો ભાઈ આઠ એક, કેટલો થયો અહીંયા આઠ એક। હવે આ રીતના હું હજી વાય બરાબર બે મૂકું એટલે ત્રીજો મળે, વાય બરાબર ત્રણ મૂકું તો આવા અનંત ઉકેલો હું શોધી શકું છું। તેમાં ક્રિયા શોર્ટ એન્ડ સિમ્પલ શું થઈ, કોઈ એક ચલને સૂત્રનો કરતા બનાવ્યો, અંદર રહેલા ચલની કિંમત આપણે આપણી રીતે મૂકતા ગયા અને એના આધારે સમીકરણમાં કિંમત મૂકતા આપણે એક્સની કિંમત આપણે મળતી ગઈ। આ રીતના એક્સ વાયની દરેક જોડ જે આપણે મળે છે એ આ સમીકરણનો ઉકેલ હશે, અને એ ઉકેલ સાચો ખોટો ચેક કરવો હોય તો અહીંયા જેમ આપણે હમણાં ચેક કર્યું છે એ રીતના સમાધાન થાય છે કે નહીં એ પણ આપણે જોઈ શકીએ છીએ। તો અત્યારે તમે આટલી બાબત શીખાય, તો દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવું, સાથે સાથે એનું વ્યાપક સ્વરૂપ શું છે એ આપણે વાત કરી, દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ એટલે શું એક જરાક એક્ઝામ્પલ લઈને પણ આપણે સમજ્યું કે ક્યારે ઉકેલ કહેવાય ક્યારે ન કહેવાય, અને સાથે એનો આલેખ એક રેખા છે, રેખા ઉપરનું દરેક બિંદુ છે એ સમીકરણનો ઉકેલ હોય છે, તો આવા આપણે ઉકેલ કેટલા મળે છે અનંત, એ બાબત પણ આપણે યાદ રાખશું। અને સાથે હવે જે આપણી ચર્ચા શરૂ થાય છે અહીંયા કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની હવે આપણે વાત કરીએ છીએ, અત્યાર સુધી આપણે સિંગલ સમીકરણ લેતા હતા અને હવે આપણે મિત્રો નવમું નહીં પણ દસમાની અંદર વાત કરીએ છીએ, એટલા માટે અહીંયા સિંગલ નહીં પણ ડબલ ડબલ બોલે તો યુગ્મની હવે વાત કરવાની થશે।
ચાલો હવે આપણે અહીંયા આવીએ છીએ આપણા ફાઇનલ ટોપિક ઉપર કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે શું. તો અહીંયા આપ્યું છે એ મુજબ સમીકરણો એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન બરાબર ઝીરો અને એ જ રીતના એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ બરાબર ઝીરોને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે. મતલબ કે બે સમીકરણ જ્યારે તમે સાથે લઈને કોઈ ચર્ચા કરો છો એટલે સમીકરણ યુગ્મ કહેવાશે. અને આ સમીકરણ યુગ્મનો ઉકેલ એટલે કે જે એક્સ વાય માટે એ સમીકરણ યુગ્મનું સમાધાન થતું હોય, બરોબર છે, શું થવું જોઈએ એનું સમાધાન. અને આગળના જેવો જ હતો, જ્યારે સિંગલ સમીકરણ હતું કે જેના ઉકેલ માટે વાત કરતા હતા આપણે, સિંગલ સમીકરણનું સમાધાન થાય છે કે નહીં ચેક કરતા હતા. અહીંયા યુગ્મ છે એટલે બે સમીકરણનું સમાધાન થતું હોય તો જ એ યુગ્મનો ઉકેલ ગણાશે. અને આવા ઉકેલ કેટલા મળે શું મળે એ વાત કરશું, પણ અત્યારે પહેલા શરૂઆત કરી દઈએ કે પહેલાં એક યુગ્મનું હું ઉદાહરણ સામે લઈ લઉં છું. એક યુગ્મ છે મારી પાસે ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર દસ અને બીજું સમીકરણ છે એક્સ માઇનસ વાય બરાબર એક. અહીંયા મિત્રો હું કોઈ સિંગલ સમીકરણ નહીં, હું અહીંયા બે સમીકરણની સાથે વાત કરું છું. એક છે સમીકરણ એક કહેશું, એક છે સમીકરણ બે. જ્યારે બેની સાથે વાત થાય ત્યારે સમીકરણ યુગ્મ થાય. હવે આ સમીકરણ યુગ્મનો ઉકેલ કોને કહેવો, બરોબર છે, આ સમીકરણ યુગ્મનો ઉકેલ કોને કહેવો, તો કે એક્સ વાયની જે જોડ માટે આ સમીકરણ યુગ્મનું સમાધાન કહેવાય. હવે યુગ્મની વાત છે એટલે કોઈ એકનું સમાધાન થશે બેમાંથી નહીં ચાલે, અહીંયા તો આપણે બેયનું સમાધાન થવું જોઈએ. ફોર એક્ઝામ્પલ જો અત્યારે હું વાત કરી દઉં તો આ સમીકરણ યુગ્મનો ઉકેલ છે ને બે એક થશે. શા માટે જરા જોઈ લઈએ, બે એક જેમાં એક્સ બરાબર બે છે, વાય બરાબર કેટલો છે એક. હવે જોવાનું છે મારે કે મેં બે એક લીધો છે, આ બેયનું સમાધાન. જો મિત્રો અત્યારે આપણે ઉકેલ શોધતા નથી શીખતા યુગ્મનો, ફક્ત અર્થ સમજીએ છીએ કે યુગ્મનો ઉકેલ કોને કેવો, બરોબર છે. શોધવાની આખી ક્રિયા તો બાકી છે, હજુ આપણું ચેપ્ટર એના ઉપર જ બનેલું છે. આપણે યુગ્મનો ઉકેલ શોધવાની અલગ અલગ ઘણી બધી રીતો લેવાની છે. અત્યારે આપણે ઉકેલ છે કે નહીં ફક્ત એટલું ચેક કરીએ છીએ, ઉકેલ કોને કહેવાય એ બાબત સમજીએ છીએ. ચાલો હવે મારે બે એક બંને સમીકરણમાં મૂકીને જોવાનું છે. જેમ કે પહેલું સમીકરણ છે એમાં ડાબી બાજુ છે ત્રણ એક્સ વત્તા ચાર વાય. ચાલો હવે એમાં એક્સની કિંમત મૂકું તો બે, વાયની કિંમત છે એક. એક્સ અને વાય એના ઠેકાણે ગોઠવીએ એટલે ત્રણ દુ છ, ચાર એકા ચાર, છ ને ચાર ટોટલ કેટલો થઈ જાય દસ. હવે મને દસ મેળવો તો મારે સામેની સાઈડ જોવાનું છે, અહીંયા દસ જ છે કે નહીં, સમાધાન થયું. મતલબ કે આ બે એક પહેલા સમીકરણનો ઉકેલ છે. આ જ રીતના બીજું છે એક્સ માઇનસ વાય બરાબર એક, એમાં ડાબી બાજુ એક્સ માઇનસ વાય, જેમાં એક્સ બરાબર બે, વાય બરાબર એક, બે માઇનસ એક એટલે એક, એક એટલે જોવો જોઈએ એની જમણી બાજુ આવી ગઈ કે નહીં, તો બીજા સમીકરણનું પણ સમાધાન થયું. તો એનો મતલબ શું થયો કે બે એક આપણને યુગ્મ જે આપ્યું હતું એના બે સમીકરણોનું સમાધાન કરે છે. માટે બે એક આ યુગ્મનો ઉકેલ છે એવો અર્થ થાય. આ જ રીતના હું માની લો કોઈ એક બીજું ઉદાહરણ લઈ લઉં કે ત્રણ ચાર. ચલો હવે પહેલા સમીકરણમાં મૂકું છું, પહેલા સમીકરણમાં મૂકું એટલે ત્રણ એક્સ પ્લસ ચાર વાય, જેની અંદર મારે એક્સની કિંમતો એક્સ અને વાયની કિંમત રાખવાની છે. એક્સ બરાબર ત્રણ, વાય બરાબર મૂકવાનો છે ચાર. ત્રણ તેરી કેટલો થશે નવ, ચોકે ચોકે સોળ, સોળ ને નવ એટલે કેટલો થશે પચીસ, પણ આપણી પાસે બરાબરની સામે કેટલો છે દસ. તો ત્રણ ચાર પહેલા સમીકરણનું સમાધાન નથી કરતો, તો હવે બીજું સમીકરણ છે ને ચેક કરવા પણ જવાની જરૂરિયાત નથી, કારણ કે બેયનું સમાધાન કરે તો જ ઉકેલ છે. હવે પહેલાનું જ સમાધાન ન કર્યું તો ત્યાંથી જ આપણે અટકી જશું. તો આ ત્રણ ચાર એ આ સમીકરણ યુગ્મનો ઉકેલ નથી. પહેલાં તો સમીકરણ યુગ્મ એટલે શું વાત થઈ, બે સમીકરણ સાથે લઈને આપણે વાત કરીશું એટલે યુગ્મ કહેવાય. એનો ઉકેલ એટલે શું, તો કે જે જોડ બંને સમીકરણ, કારણ કે આખા યુગ્મનું સમાધાન થવું જરૂરી છે એટલે બંને સમીકરણનું સમાધાન કરતી હોય એ જોડને આ યુગ્મનો ઉકેલ કહેવાય. પછી આ ટાઈપના ઉકેલ મળે કેટલા, તો કે જો દ્વિચલ સુરેખ સમીકરણ હતું ખાલી ત્યારે તો આપણે અનંત ઉકેલ મળતા હતા, કારણ કે એની જે આખી રેખા હતી રેખા ઉપરના દરેકે દરેક બિંદુ એમાં હતા, બરોબર છે, એના ઉકેલ તરીકે. પણ જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત કરતા હશો ને મિત્રો, ત્યારે આપણને ઉકેલના ટોટલ ત્રણ ચાન્સ છે. એક તો ઉકેલ ન પણ મળતો હોય. આવું ક્યારે બને, તો કે જ્યારે તમને કોઈ બે સમીકરણ આપે એનો તમે આલેખ દોરો અને આ આલેખ તમને સમાંતર રેખાઓ મળે. હવે જોવો જોઈએ બે બંને રેખાઓ છે એકબીજાને છેદતી નથી, પરિણામે એકે બિંદુ એવું નહીં હોય કે જે બંને રેખા પર આવતું હોય. આ રેખા ઉપર હોય એ બિંદુ આ રેખા ઉપર નથી આવતું, આના ઉપર હોય ત્યાં નથી આવતું. મતલબ કે અહીંયા આપણે કોઈ પણ બિંદુ બે રેખા ઉપર એવું હોય એવું નથી મળતું, એટલે કે બેયનું સમાધાન કરે એવું એક જોડ આપણે મળશે નહીં મળે, એટલે આ સમીકરણ યુગ્મને ઉકેલ નથી. ફોર એક્ઝામ્પલ જો આવું યુગ્મ વાત કરું, ટુ એક્સ પ્લસ વાય બરાબર એક અને ટુ એક્સ પ્લસ વાય બરાબર ત્રણ. હવે જો હું આનો આલેખ દોરીશ ને તો મિત્રો આનું સમાધાન બેયનું એક સાથે શક્ય બનશે જ નહીં,
કારણ કે એક્સ વાયની કિંમત મૂકું તો એકવાર એક ને એકવાર એની ઈજ કન્ડિશનમાં ત્રણ મળે એવું શક્ય જ નથી, તો આનો ઉકેલ ભાઈ મને મળશે નહીં. એનો ઉકેલ ગણ કહું તો મને ખાલી ગણ એટલે કે ફાઈ મળે. પછી એક આવી જોડ પણ મળી શકે કે જેની અંદર બે સમીકરણનો તમે આલેખ દોરો તો એ આલેખ એક બિંદુમાં છેદતો હોય. એક બિંદુમાં છેદતો હોય મતલબ કે ઈ બિંદુ બે સમીકરણનું સમાધાન કરશે. કરશે તો આ સમયે સમીકરણનો ઉકેલ અનન્ય, અનન્ય એટલે કે એક અને માત્ર એક ઉકેલ છે એવું કહેવાય. જેમ કે અત્યારે મેં એક્ઝામ્પલ આપ્યું ત્યાં આવું જ આપેલું છે. આનો હું આલેખ દોરીશ ને એટલે મને એ બે એકમાં છેદતો મળશે. બે એકમાં છેદતો મળશે તો આ સમીકરણ યુગ્મ ને એક અને માત્ર એક ઉકેલ બે એક જ છે. અને થર્ડ અને લાસ્ટ જો એમાં ચાન્સ હોય તો અનંત પણ હોઈ શકે. કેવો હોઈ શકે? અનંત. અને એનું ઉદાહરણ લઉં તો જ્યારે તમને ભાઈ સમીકરણો સમાન આપેલા હોય, જેમ કે એક્સ પ્લસ વાય બરાબર સાત, એક્સ પ્લસ વાય બરાબર સાત, બરોબર. ઘણી વાર તમને અટકાવવા માટે આનું આ જ સમીકરણ આમ હોતી આપી દે, ટુ એક્સ પ્લસ ટુ વાય બરાબર ચૌદ. ખરેખર તો જોવો તો સમીકરણ બે એકના એક જ છે. બે કોમન સામે જાય એટલે છેદમાં જઈને ઉઠશે એટલે સમીકરણ બે એકના એક જ થશે. આવા સમયે ગ્રાફ પેપર કે આપણા આલેખ પત્રની અંદર આપણે એક જ રેખા મળશે જે બે સમીકરણ માટે મળી. પાછું એ રેખા ઉપરનું દરેક બિંદુ બંને સમીકરણનું સમાધાન કરે તો આવા સમયે ઉકેલ ભાઈ અનંત છે. કેવા છે? અનંત. એક તો સમજો ભાઈ, બે સમીકરણ સાથે મળે હોય એટલે કે રાખીએ એટલે આપણે સમીકરણ યુગ્મ કહેશું. પછી જે જોડ બે સમીકરણનું સમાધાન કરતી હોય, બે સમીકરણનું શું કરતી હોય? સમાધાન. એવા સમયે આપણે એ જોડને એ સમીકરણ યુગ્મનો ઉકેલ કહેશું. આવા ઉકેલ કેટલા મળી શકે? જો સિંગલ સમીકરણ હોય તો અનંત મળતા હતા, કોઈ ઓપ્શન જ નહોતો બીજો, બરોબર છે. પણ અહીંયા આપણી પાસે ત્રણ ઓપ્શન છે. એક તો ઉકેલ ન મળે મતલબ કે બેની રેખા એકબીજાને સમાંતર મળતી હોય. બીજો ઓપ્શન છે અનન્ય ઉકેલ મળે મતલબ કે બેની રેખા એક જ બિંદુમાં છેદતી હોય બે સમીકરણની, તો અનન્ય એટલે કે એક ઉકેલ મળશે, જેનો એક આપણે દાખલો ગણ્યો છે એમાં પણ એ જ કન્ડિશન છે. અને લાસ્ટમાં છે અનંત ઉકેલ પણ હોઈ શકે, બરોબર. તો એક જ રેખા મતલબ કે સમાન સમીકરણો હોય ત્યારે આ ચાન્સ ઊભો થશે. મતલબ કે સમીકરણ યુગ્મને ત્રણ ચાન્સ છે, ઉકેલ ન પણ મળે, એક ઉકેલે હોઈ શકે અથવા તો અનંત પણ હોઈ શકે. સાથે હવે આપણે સિંગલ સમીકરણ જો ઉકેલ શોધવો હોય તો એ તો હમણાં પદ્ધતિ સમજ્યા કે એક ચલને સૂત્રો કરતા બનાવો, અંદરના ચલની કિંમત આપણે રાખતા જઈએ એટલે બહારના ચલની કિંમત આપણે મળતી જાય. પણ આવા સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવો હોય તો, કારણ કે આ રીતના તો આપણે ઉકેલ ન જ શોધી શકીએ ને, આપણે કેટલી જોડને આમાં ચેક કરવાના છીએ કે એનું સમાધાન કરે છે કે નથી કરતું. કારણ કે આવી જોડ તો આપણી પાસે અનંત છે, આખા યામ સમતલમાં જોવા જઈએ એટલે અસંખ્ય જોડ છે. તો આવા સમયે એને ઉકેલવા માટે આપણી પાસે ચાર પદ્ધતિઓ છે મૂળ. એક આલેખની રીત છે જેને આપણે ભૌમિતિક રીત પણ કહી શકીએ, બરોબર છે. બીજી રીત છે લોપની રીત છે. ત્રીજી રીત છે આદેશની રીત છે. અને ચોથી રીત છે ચોકડી ગુણાકારની રીત, જેને ક્રેમરની રીત કેવી હશે તો પણ આપણે કહી શકશું, બરોબર છે. આ ચાર રીતો આપણે આ ચેપ્ટરની અંદર શીખવાની છે, જેમાં જનરલી ભાઈ